ને મહારાજ કહે કે અમને સંકલ્પ થાય છે જે સર્વ ને મુક્તાન થાય, એને સંકલ્પ માં કર્યો ને મહારાજ સૃષ્ટિ સર્જન નો તો ભાંજગઢ નથી કઈ કાયદા જ નહીં કઈ પડ્યા હોય માયા નો ઉદર. આપણા સંકલ્પ કોઈ દી પૂરા નથી થતા, એના સંકલ્પ આપણે દુઃખ દે છે. ઘનશ્યામ પાંડે સંકલ્પ ન કરતો કર્યો સર્જન નો તો લોપતિ કહે સ્કેર ફૂટ ના ભાવ એને કર્યા. રણદાસભાઈ એક લાશ ને રટાવું છે, બોલું સ્કવેર ફૂટ નો શું ભાવ છે? હવે 7 ફૂટ માં આવી જાય રાસભાઈ લાશ, હે ત્યારે કોઈને ખબર પડે સ્કવેર ફૂટ નો શું ભાવ છે? જીવતા છે ત્યાં સ્કવેર ફૂટ ના ભાવ ગણવા પડે. હાલો આપણે તો રાખવું દાસભાઈ મિલ છે, 4 મિલ ના માલિક થઈ જાવ. અમને સંકલ્પ થાય છે જે સર્વ ને મુક્તાન સ્વામી જેવા કરી. એને મહારાજ ની યાદી વાત, અમને એટલી કેની વાત કરો? સંતોષ ભગત ને આગળ વાત આગળ લીધી. અને મહારાજ કહે કે અમને સંકલ્પ થાય છે જે સર્વ ને મુક્તાન સ્વામી જેવા કરી મૂકીએ પછી સાચવવા ન પડે. કેમ? જે મુક્તાન સ્વામી ને તો જ્ઞાન, તે જ્ઞાને કરીને સર્વે ટાળી નાખે, ને મુક્તાન સ્વામી ને તો શબ્દ આકાશ નો ભાગ છે એમ કાપતા આવડે. ને બીજા આકાશ નો ભાગ છે એમ કાપતા આવડે. સૌથી પેલું આકાશ છે એનું તન્માત્ર શબ્દ છે, એમાંથી પછી પૃથ્વી જળ તેજ વાયુ ત્યાં આ બધું થઈ ગયું. એટલે પિંડ થી પિંડ ને આ પિંડ સાથે એકતા કરી શાસ્ત્રી કે આ બધું પિંડ છે એવું જ બ્રહ્માંડ. આ પિંડ આ બ્રહ્માંડ ને આ પિંડ બ્રહ્માંડ એમાં પછી જીવ આવ્યો. સૃષ્ટિ થઈ ત્યારે તરત જ કઈ જીવ સૃષ્ટિ નથી થઈ ગઈ. કેટલાય વખત સુધી આકાશ વ્યવસ્થા હતી, આકાશ તો અનાદી નો છે, એમાંથી ઉત્પત્તિ થઈ. તેજ નહી, તેજ આવ્યું એટલે કાળ આવ્યો. કોઈને ઈસવીસન પૂર્વેની એને ખ્યાલ નથી કાળ ક્યારે આવ્યો. જૈનો એમ કહે કે કાળ ધર્મ પામી ગયા, દેહ સાથે કાળ ને સરખાવે. આપણે સમય સમય એટલે યદા યદા, જયારે જયારે, જયારે જયારે એટલે ક્યારે ક્યારે ભાઈ, આ ક્યારે નક્કી નથી થવાનું. હમણાં લાગે કે કૃષ્ણ આવવા જોઈએ, આના જેવું કાળ વીસ વર્ષ કયું છે? US 64 ના ભાવ પડી ગયા, UPI ના પડી ગયા, કૃષ્ણ આવવું જોઈએ કે નહીં? તમને કીધું તું કૃષ્ણ લ્યો આ US 64, હે? યદા યદા તો કાયમ રહ્યું છે, તો એ કયો કાળ છે? વોટ ઇઝ ધ મેઝરમેન્ટ ઓફ ટાઈમ? કાળ ની માપદંડ શું છે? આપણા શાસ્ત્ર માં છે અનાદિ. વેસ્ટર્ન માં છે ને એમાં બહુ ઉલ્લેખ ટાઈમલેસનેસ, ટાઈમલેસનેસ પણ ટાઈમ ને આગળ રાખીને કહે છે અંગ્રેજીમાં. તો ટાઈમલેસનેસ કુડ બી ફ્યુચર ઓલસો વિચ ઇઝ નોટ પાસ્ટ, ધેટ કોનોટ સેવરલ થિંગ્સ. લોજિક ભણ્યા હોય તો કોઈ બી સ્વામિનારાયણ નામ ન લેતા, બુદ્ધિશાળી નું જ કામ છે આને સમજવાય. નહી તો બધા એમ છે કે કઈ નથી આવડતું, હાલો ભક્તિ કરી. ત્યાં બોર થતા હતા, અહીં આવી ગયા. પાણીમાં ને 80-80 આમ કબૂલ કરી લ્યો, એ તો હું કરાવી દઈશ. ન કરતા હોય હું કરાવી દઈશ. હવે એમ થઈ ગયું છે કે આના કબૂલ કરવું સારું છે. હોય ગયો જડો પાછો ક્યાંય દેખાડો. અરે હે બાદમ પાસે ધડે કઈ ફતેમારી કરી નાખતો હોય ને, ભક્તિ કરીએ છીએ રોજ 2 ટાઈમ મંદિરે આવીએ છીએ. અરે તો ફરજ છે,
તો જ્યાં સુધી ફરજ સમજીને ધર્મ એક્સેપ્ટ કર્યો છે ત્યાં સુધી આનંદ ન આવે, આનંદ ન આવે તો સહેજાનંદ ક્યારેય ન આવે. મજા આવવી જોઈએ, મને પોતાની મજા, મારે તો બોલવાનું જોઈએ, મારે કોઈથી જ્ઞાન જોતું નથી, હું પૂછતો નથી, કોઈ પ્રશ્ન નથી, છતાં મને આ મજા આવે છે એટલે કરું છું, આનંદ ખાતર કરું છું કથા. આ કોઈ મને કહે તમારે રોજ કથા કરવી જોઈએ તો તું માનું જ નહીં, સૌથી પેલો વિરોધ ક્યાં કઈક થાય, તું કોણ છો ભાઈ, આ રોજે કોઈ કહેવાળું જ નથી. તો મને કોઈ નિયમ દે ફરજ એટલે તમે ફરજ સમજીને ધર્મ પાળો છો, આજ્ઞા છે ને એની આજ્ઞા પાળવી એ આપણો ફરજ છે, એને ધર્મ કયો છો. મજા ના આવે, હિંચકું ખાવું હોય તો આનંદ ખાતર ખવાય, ફરજ સમજીને હિંચકા ન ખવાય, હળવા થઈ જાય એને હારે પવન સાથે ગતિ ઝોલા લેવા જોઈએ, એને બદલે અકડ થઈને બેસી હિંચકો બોલી જાય 2 મિનિટ હલાવ્યો છું કોઈ હિંચકો નાના હતા ત્યારે, હે એમ ધર્મ લઈ લ્યો. કોકે ધક્કા મારીને તમે ચલાવ્યો છો કે તમે પોતાને મેળે ચલાવ્યો હિંચકો, અને શું આવે છે, હું ખરેખર બહુ ઇન્ટેલિજન્ટ સવાલ છે, કોકે હિંચકા ખવડાવ્યા છે કે તમે તમારી મેળે ખાતા છો આપણે, એટલે કોણ કોણ તમે કાયમ આપણે ભૂલ્યા કરો, તમારી જાતને આપણે એટલો ઘનશ્યામ મહારાજ નથી કેતા, એ હું કહે છે તમે આપણે નાના હતા ત્યારથી મા બાપ ન જોલાવતા, હિંચકા ઘોડે મા બાપ ન જોલાવતા, સુતા હશો તો ત્યારે કઈ ફરજ સમજી નથી સુતા, તમે ધર્મ પડાયો નથી મા બાપ ફરજ સમજીને, કઈ વાંધો આવે કઈક કરી નાખું છું એવું જયારે થઈ ગયું જીવને એટલે ભક્તિ ત્યાગો વિયોગ્યો, એટલે ભક્તિ ત્યાગો વિયોગ્યો એકાંતિક કેવી થશે, એકાંતિક થયા સિવાય સ્વામિનારાયણ આવે ને મરી જાવ ને ઉપવાસ નિયમ કરી પ્રાર્થના કરીને મરી જાવ કઈ ન થાય, આ સરળ વાત છે એ નથી કરતા. અરે ને બીજાને તો એવું જ્ઞાન નહીં તે સારું આ નિયમ કર્યા છે, જે જોવું નહીં સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે, એ વાર્તા 207 એટલા માટે કહેવાય કે જ્ઞાન નથી એટલે નિયમ છે, જેટલા બહુ દ્રઢતાથી પાડે છે બધા અજ્ઞાની છે. આ એવું ને હું બોલતો કે મારો આવું બધી વાત કરે, આ જ બોલ્યા સરળ થી કીધું છે, વાંચ એટલું પાછું એટલે ખબર પડે બધા. બીજાને તો એવું જ્ઞાન નહીં તે સારું આ નિયમ કર્યા છે, તે સારું આ નિયમ કર્યા છે. આ જ્ઞાન હોય તો નિયમ ની જરૂર નથી, હિંચકો ખાવો હોય તમારે ભેળે આનંદ કરતા ખાવ, ખાટું પર બેસી જાઓ, ઝૂલી જાઓ, ઉતરી જાઓ, એ જ્ઞાન નથી એટલે નિયમ, વખાણ એના જ થાય. બહુ ધર્મ નિયમ માં પાકો જ્ઞાની છે એ ખબર નથી, કારણ કે જેને પૂછતા હોય એવો જ હોય, એકબીજા વખાણ કર્યા, નિયમ વાળો નિયમ વાળા વખાણ કરે, બહુ અહો રૂપમ અહો ધ્વનિ પાછો ગધડો આવ્યો છે, એ ગધડો ઉઠને કહેવા ગયો, લાંબો ટૂંકો આડો દેખાવનો કઈ નહીં, આઠે વાંકા ગધડો વખાણ કરવા, તમારો રૂપ છે આટલી ઊંચાઈ છે, આવી ગર્દન છે, આવા પગ છે, બોલા નહીં થયું ઉઠને કે આ તું બધું કે છે ગધેડો, આપણે કઈ કેવું પડે કે શું તારો ધ્વનિ છે, હવે ઓછી ઓછી બોલે છે, મેં ધ્વનિ શું, બે જણા બેસી ગયા છે નિયમ વાળા, એકબીજા નોકર બહુ ધર્મ નિયમ માં બહુ, એનું કે છે કે એ અજ્ઞાની છે, વાત પાછું એટલે આ છાસ આવે ને ત્યારે આવી જાય, ત્યાં સુધી બધું પચી ગયું હોય, વસંતભાઈ આવે પણ શું કરો તમે વસંતભાઈ, ક્યાંય કામે જાઓ છો તો પૂર્ણ થશે શું કરો જ કરે, અમને તો આવું ઘરમાંથી 2 વાગે નીકળવા મળતું હતું, 1 મિનિટ ઉભા તો નહીં, 5-4 વાગે ખુલે છે, એટલે તમે શું કરો ત્યાં, કઈ ઘરમાં ઉદ્યોગ છે કઈ,
આટલો બધો આરામ ક્યાં પૂરા છે સુધી પિસ્તાલીસ મિનિટ પહોંચી ગયો, ઘણા તડે નીકળો. તમારું ઘર કેટલું આવ્યું સ્ટેશન થી? 15 મિનિટ. સાડા ત્રણ તરફ નીકળો તો પોણાચારે તમે સ્ટેશને પહોંચો, 10 મિનિટમાં ગાડી મળે ખારથી, બરોબર? 10 મિનિટ લઈ લો, કારણ કે તમે ચડો પ્લેટફોર્મ, 10 મિનિટમાં ગાડી મળે. એ ગાડી પોણો કલાકમાં પહોંચે, 45 મિનિટ લડી ગયો. એટલે કેટલા થયા? ના, પોણાચાર થી અડધો કલાક, 4:15 પછી બસમાં જરૂરથી ચાલતો. પોણો કલાક નો ફરક છે, ધીમે ચાલતા ચાલુ નું બધી જાય ને. હું ખુબ ચાલ્યો છું, આઈ મોડા આવો છે એમ નથી કેતો, એકદમ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ પસાર થઈ ગયા છે. એટલે હવે જમાઈ ગયો, એમાં દૂધપાક ખવાઈ જાય, બાસુંદી ખવાઈ જાય, માલપુઆ ખવાઈ જાય, પછી પેલું કઢી ને છાશ કરી રાખે છે. પછી એમ નહી, પછી એનો જે વિશેષતા એ તમારી પાસેથી સાંભળી. ગુણાતીતાનંદ સ્વામી એમ કીધું છે કે મહિમા પેલા સાંભળી લેવો, નિયમ આડા આવતા હોય તો પડ્યા મૂકો, એમ કીધું છે. ભગવાન નો મહિમા એના ગુણ ગાય છે જાણીએ નહીં, એકલા ગુણ ગાયા કરીએ. એ સો કામ પડતા મૂલી ને આ એક કામ સામ કેતા પોતે જ્ઞાન છે એ જ વિશેષ છે, કાર્ય નહીં. પછી એ થાય કૃપાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી રાતના ત્યાં મંદિરની રૂપચોકીમાં બેઠા બેઠા મહારાજ ને મહેમાની ને ધર્મની ઘણી વાતો કરી, છપાડી નથી ગઈ, રહસ્યની કેટલી વાતો કરી હશે. પછી ગુણાતીતાનંદ સ્વામી લખે રાત્રિ પ્રલય સુધી કૃપાનંદ સ્વામી અને ગોપાલ સ્વામી નો યોગ કર્યો હોય તો સત્સંગ સુધી સમજાય. આપણે ક્યાંથી કાતા ગુણાચાર ગોપાલ, એનું સાહિત્ય હોય, એની કથા થતી હોય, શુદ્ધ અંત કરવાના સંત નો સંગ સત્સંગ કહેવાય. આપણે સત્સંગ એટલે ભેગા થયા એને સમજીએ. કૃષ્ણ ભગવાને જે કીધું, તપે કરીને, ત્યાગે કરીને, વૈરાગે કરીને, સાધને કરીને હું પ્રસન્ન થતો, એટલે સત્સંગ એટલે શુદ્ધ અંત કરવાના કોઈ સંત હોય એને જો ભગવાનના સંગ કહેવા સમજે તો જલ્દી સમજાય. નિયમ રાખ્યો હોય તો આડા, હું તમને કહેતો મૂકો એમ એ આડા જ આવે. તમારો સન ચોપડી વાંચે છે, કેટલો સરસ છોકરો છે, ચહેરો દેખાય આવે કે ઇઝ ગુડ બોય. એવા નિયમ ખોસી દીધા તમે એને, તું બહુ ચોપડી વાંચો, એ કોઈ આવતો જ નથી, કઈ પાઠ કરતો હોય. આપણે એ નિયમ છે એટલે ને કે ભાઈ પાંચ પાઠ કરવા કે બે પાઠ કરવા, નિયમ નથી. રોજ રોજ તો નથી જોતો, નિયમ નથી. રોજ તો નથી જોતો પણ એ નિયમ કરે છે. ડાક્ટર ઓમ શ્રી કૃષ્ણ ને વાસુદેવ ને એ કરે છે ને, એને એનો કઈ અર્થ ખબર નથી. એનો મિનિંગ શું છે 108 નો એને ખબર નથી, મને ખબર નથી, મેં પૂછ્યું નથી એનું, પણ લગભગ નથી હોતો એટલે એને નહીં હોય. એનો અર્થ શ્રી કૃષ્ણ એને વાસુદેવાય ને નરનારાયણ ને પ્રભુ ભક્તિ ધર્માત્મા નારાયણ બધું પ્રભવે નમો કર્યા પછી ભક્તિ ધર્મ ના જે છે એને નમો. ભગવાન નું નથી, મહારાજ નો છે 108 નામ. બ્રદવત ધારાય નમો, ચાલો એનો અર્થ કયો તમે મને? આ તો દીકરો જ તમારો, તમે પિતાશ્રી છો એના, ઘણા મોટા સત્સંગી છો, સત્સંગમાં તમારું નામ છે. બ્રદવત ધારાય નમો નો અર્થ શું?
આ પ્રેશર એટલે તો હું તમને સાચું, અરે આ અવલો સુધરી જાય ને તમારું તો આપણી બધી વાત પતી ગઈ મારી ને તમારી, હવે આપણે સુધરવાનું કઈ અસર જ ન થાય. ઓલા જો આવી જાય તો નવી જનરેશન સાચું શીખે ને, અને કોઈ માનશે નહીં. આ જે નિયમ કરે છે ઉભો ઉભો, કારણ કે તમારી અસર નહીં થશે, એનું છોકરું આવશે નહીં, નિયમ કરશે જ નહીં, ન જ કરે, કારણ કે ટાઈમ ઇઝ ચેન્જ. એ માન અંધશ્રદ્ધા નથી કરી ગઈ છે, આ બધા અંધશ્રદ્ધા છે, બાપા એ કીધું એટલે કરે છે. એટલે એક વખત મેં જોયો ને, અહીં નતો આવ્યો, હતો એ નીચે પાઠ કરતો હતો, અહીં કોક વાર આવ્યો, બે ચાર પાંચ વાર આવ્યો છે. હું નથી તો પાછો ગયો છે, પાછા પાઠ કરે. હું નથી અહીં આવવામાં કઈ ફીલ જ દેવી પડતી કે ભાઈ અંદર ટિકિટ લઈને બેઠા ને પાવર ગયો, એવું તો છે જ નહીં. મેં જોયું કે નિયમ કરતો એટલે તમે ન સ્તુતિ કરી હોય તો કામ આવે, પણ આ સમજીને કર્યું હોય વિશેષ કામ આવે. 108 ના અર્થ સમજો હોય કેવું કામ આવે, પછી આ સમજાય જાય એટલું બોલવાની જરૂર જ નથી, રટણ ચાલુ જ હોય. તમે સહજ ભાવ દ્વિતીય ધ્યાન ધારણા, ધ્યાન કરવું ધારણા કરવી તો દ્વિતીય છે, સહેજ ભાવ એ છે એ બરોબર છે. યાદ આવ્યા જ કરે ભગવાન ની સ્મૃતિ રહ્યા કરે. 108 છે, 108 નો અર્થ સમજો હોય, આટલો વખત તેઓ સત્સંગ કરે છે તેને કોઈને પૂછ્યું નહીં હોય, ને પૂછ્યું હોય એને ઊંધું જ સમજાય હોય. ભગવાન નામ છે, આટલા બધા નામ કેમ છે એક જણા, પાંચ છ તો જાણે ઋષિએ પહેર્યા, રામાન સ્વામી પહેર્યા, ને માએ પહેર્યો, ને આપણે પહેર્યો, એનું નામ શ્રીજી મહારાજ કેમ નથી? બધા એને શ્રીજી મહારાજ તરીકે જ ઓળખે છે. સારા સમાચાર છે, એમાં અશુભ શું કામ લખીએ? આપણે લખીએ કે મારા ધામમાં ગયા, પોસ્ટકાર્ડ આવે આ તારીખે મધુરભાઈ જાડિયા વાળા હાલ મુંબઈ ધામમાં ગયા, એ સારા સમાચાર છે? ખોટા, સ્વામિનારાયણ પાસે જવું છે, પણ પોસ્ટકાર્ડ ની પાછળ લખી નાખે અશુભ, અશુભ છે. મેં તો મારા મધરધામમાં ગયા તરત લખ્યું, જણાવતા આનંદ થાય છે, મારા માતૃશ્રી નાની બેન શ્રીજી મહારાજ ની મુક્તિ ને સુખે સુખ્યા થઈ ગયા. આખું કચ્છમાં અમારી નાતમાં વિરોધ થયો, પણ કાકા બાકા કોઈ ઉઠા કે તમે આનંદ થાય છે? મેં કીધું તમે સુખી છો, કારણ કે કોકને ગોટવો, કોકને ગળા ની અંદર ગાંઠ નીકળી હતી, કોકને કડમાં દુખાવા હતા, તમે સુખી છો? ના, ભગવાન ના ધામમાં જવું છે એટલે હા. મેં કીધું આ ગયા સુખી નથી, આ સુખે સુખિયા થઈ ગયા. બીજું તો કઈ નઈ, મારા ફાધર ને કાગળ લખી નાખ્યા, ઓલું બેસવા આવે ને ત્યારે કે હા તો હું વિચિત્ર છું, તમારું તો મોટા મોટું ઉંમર ના હોય, સમજ કે એને કઈ કહેવાય નહીં, ઈજી લખે નહી, લખવા દેજે, તમારે તમારી રીતે કરવું. હવે થાકી ગયા છે આ બધા રૂઢીથી, અંધશ્રદ્ધા થાકી ગયા છે, એટલે તરત જ છાપામાં દેખી લૌકિક વ્યવહાર બંધ છે. હા, બિસ્તરા પોટલા લઈને કુંજા ને છત્રી ને પેચવાળો ને બધું લઈને આવી ગયા, 8-8 દિવસે જાય હતા નાના ઘરમાં, ક્યાં રહીએ? લૌકિક વ્યવહાર બંધ છે, એ પતી ગયો. હવે આ હશે કે સારું હોય તોય લૌકિક, હું કોઈ જ ન જાઉં, મારા પરમ મિત્ર ગુજરી ગયા, કાલે ત્યાં ગયો, કાલે કાલે સન્ડે હતો ને, કાલે હેવન ટુ સાંતા ક્રુઝ સ્મશાન, લૌકિક કઈ નહીં. હી વોઝ માય ફ્રેન્ડ, હું મળી ન શકે, 3 દિવસ પહેલા મને કહેતો હતો સોમવારે આપણે મળશું, એને બદલે સમાચાર આવી ગયા કે એ તો ગયા. આપણે કઈ ખબર છે, ભુજમાં એક જણો હતો, અહીં કોરી વેચવા આવતો, પ્યોર ચાંદી ની કોરી હોય, અને પ્લેન માં અહીં આવે અને એ લઈ પૈસા લઈને પાછો જાય, બીજે ને ત્રીજે દિવસે પાછો ફેરી કેરા કરતો, એક તાંગાવાળા બાંધી રાખ્યો હતો,
ટાંગા વાળું પૂરો લાવ્યો. એ બચુભાઈ, બચુભાઈ તૈયાર હજુ કોર્યું થેલી ભરી. બચુભાઈ આવી જાય પ્લેન માં, એ વખતે કઈ પ્લેન ની ટિકિટ 4500 રૂપિયા હતી. એ બચુભાઈ, એ બચુભાઈ એમ કહે, દત્તન બચુભાઈ આવી જાય. મોટું ટોળું ઉભું. એ બચુભાઈ, એ બચુભાઈ કોઈ શું છે? બચુભાઈ મને લઈ જવાનો છે, એને અમે લઈ જાય છે. આ રીતે આપણે ધર્મ ને ફરજ સમજીને કરીએ છીએ એટલે આનંદ નથી આવતો. હિંચકો ખાય છે આપણે, ફરજ છે, મજા આવે છે એટલે ખાઈ. આમાં મજા છે જ ને. આમ કરશું તો આમ થઈ જશે, આમ કરશું તો આમ થઈ જશે. રિલેટિવ છે જ નહીં, સાપેક્ષ નથી, નિરપેક્ષ છે. સાપેક્ષ તો ખાલી શ્રીજી મહારાજ સાથે છે. પાળવું ઓનલી યુથ કેન અન્ડરસ્ટેન્ડિંગ. આપણે બધા રીઢા ગુનેગાર થઈ ગયા છે એટલે જેલ થાય તો પોસાય. હે, અમુક તો એવા હોય રીઢા ગુનેગાર, થોડું જેલર જાણી ગયો કે આવી ગયો પાછો એટલે કે આવી ગયો. નાની જી જનરેશન છે, યંગસ્ટર્સ. મારી પ્રભામાં જુઓ, અમે ત્રણ તો ઘણા જૂના છે, બાકી બધા નાનકડા જ હોય. એ ધર્મ પાડે તઈ પાડો કેવો, હું સમજે તઈ સમજાય. આપણે શું સમજીએ હવે? અરે નાના બાળકનિયાની સેવા કર્યા કરતા હોય, બાળકૃષ્ણ બાળકૃષ્ણ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, નોકરી નોટ ભરી નાખ્યો અને ઘરમાં કઈક 12-13 વર્ષનો છોકરો કામ કરતો હોય, અઢી વાગ્યા સુધી ખાવા નથી, પ્રશ્ન કેમ તમારાથી રાજી થાય? ધીસ આઈ કેન ટીચ હિમ. હ્યુમન આસ્પેક્ટ નીકળી ગયો છે. એ ધર્મ છે જ નહીં, બાહ્યાચાર છે જ નહીં. ધર્મ કોણ ધાર્મિક છે એ મને બતાડશો? એક જણો ધાર્મિક મેં જોયો નથી કે હસતો હસતો આય જણ મંદિરમાં આવતો, કોઈ ઠમણામાં આવતો ને એવી રીતે ચહેરો રાખી ના બેસવો હોય ને કઈ. અમસ્તા દાસભાઈ, આપણે ખભે ધોતું નહીં, કોઈ કોઈ કઈ સમજે કે કોઈ નીકળી ગયું લાગે છે. આવું બધું જોયું એટલે લાગે કે ભાઈ કઈક બીજું છે. એ તો બેઠા હોય ને કે બાપા ને જોયે કે આ બેઠો છે ત્યાં સુધી કોઈ ગયું નહીં હોય. હે મધુર બાપા, અમે એટલે રાખ્યા કે 80 વર્ષ કોઈ ગયું નથી ભાઈ. આ કથા છે, જો જાય તો પેલા આ જાય. જ્ઞાને નક્કી કર્યું છે, જેને હસાયડા છે ને રોવરાવશે નહીં. હે બાપા, આ બધા મૂકીને જાય એમ છે. રોવરાવા ક્યાં છોકરાઓ છે? શશિકાંત ને ઉડાવડા બિચાર રોતા હોય એના કરતા બેઠા રહ્યો. હાલો બીજાને તો એવું જ્ઞાન નહીં, તે સારું આ નિયમ કર્યા છે. તે સારું આ જ્ઞાન નહીં એટલે નિયમ કરવા પડ્યા છે. જ્ઞાની ને નિયમ ની જરૂર નથી. યુ કેન રિમેમ્બર હિમ એટ એની મોમેન્ટ. જરાય નથી કરતા એટલે પછી કીધું કે વહેલા ઉઠે ને બ્રહ્મ મુહૂર્ત નું નામ બધું એટલા માટે કીધું. તમને અડધી રાતે સ્વામિનારાયણ યાદ કરો ના નથી. અરે આ તો ઊંઘ આવતી ન હોય, આખી રાત પડખા ઘસ્યા કરતા હોય, સવારે વહેલી ચા કે દૂધ પીવું હોય એટલે મારો 200 વહેલો જાગી જાય 5 વાગ્યા. ઘંટડી ગોતે બધા જગા એ ન હોય તો ગ્લાસમાં ચમચાથી ટીન 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 અડાય જાગી જાય. નાખવાને ચા આમ ભક્તિ કરી જાય. પછી કે હોવાનું આજકાલ દાદ નથી દેતી, ક્યાંથી દાદ દે? હેરાન કરે ઓલી સુધી મોડે મોડે બિચારા એને જગાડી દીધા હોય 5 વાગ્યા ટીન 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 નાખવું પડે ડોસા ને ગરમ પાણી ને બધું. હે આ દશા છે ને આપણે એને ધાર્મિક ક્રિયા સમજીએ છીએ. વડીલોની વડીલો જેટલા આંખે ત્યાં છે પોતાના પાપે ત્યાં છે. બોલો ને આપણે શીખવા મળ્યા છે વડીલોની સેવા કરી એના પાપે ત્યાં ગયા. એ વડીલ ક્યારેક તો જોવા નતો, તેને એસણા નહીં હોય, એને અપેક્ષા નહીં હોય. મોટો થયો એટલે એ અપેક્ષા કોઈ નહીં ન હોવી જોઈએ. અરે જમાનો બદલાઈ ગયો, 40-50 વર્ષમાં બીજી અપેક્ષાઓ થઈ ગઈ. હર શાસ્ત્ર પે ઉલ્લુ બેઠે અંજામે ગુલિસ્તા ક્યાં હો, મૂરખ ભેગા થયા.
ને મંદિર માં વિશેષ થાય છે બધા. સત્સંગ બહુ ઉજળો કપાળ. વી ડોન્ટ લવ એનીબડી, કોઈને ચાહના નથી. કઈ કહી દે ને કે આને જરા હમણાં તકલીફ માંથી રાજી થઈ જાય છે. એક સત્સંગી તકલીફ માં આવે તો આપણે રાજી થાય છે. અંદર ખાન ઢોંગ થી નથી બોલતા, એ જ લાગનો છે કે મનમાં થઈ જાય. મારા હા પણ આ બધા સત્સંગી માતૃભાવ નીકળી ગયો છે. રામે કીધું કે આદર્શ માટે જો વેડફાઈ જાય તો આદર્શ રાખવો. એટલે કે લક્ષ્મણ કે આદર્શ રાખવાનો જીવન વેડફાઈ જ જાય છે. રામે પાછું કીધું આ વેડફાયેલું જીવન બીજા માટે આદર્શ બની શકે છે. કેટલાને ખબર આપણા દુઃખ માંથી કોઈને સબક મળે એવું તો કરતા નથી. નાની નાની વાત નો પાવર કા સંતાડું કેમ, કપટ કેમ. મેં અહી સભામાં કીધું કે મેં પાસિંગ શો પીધી હતી નાની ઉંમર નતો પણ સિગરેટ પીધી હતી. હું તો કોઈ વાત નહીં માન, પણ છતાં એક એક નથી પીધી એવી નહીં, પણ છતાં બોલતા છે અહીં ક્યાં કેવું બહાર જઈને કે જોઈએ નહીં. કપટ વણલોભી ને કપટ રહીત છે કામ ક્રોધ ની વારે હારે. ભણે નરસૈયો તેનો દર્શન કરતા કુળે પોતે તારા. આ છે જ નહીં જેમ મોટો ચણ લે કપટ વધારે. હરલાલ તારે કરવો તો કરજે, પણ આ કહું છું હરલાલ હવે હું સચિવાલયમાં કોઈને લાજ દેવા જતો અને ચાંદ નોકરી ક્યાં જ જાય બિચારો. હે એ તને ન કરવાની કે આ તો સ્વામિનારાયણ વાળો વાળો લાજ દે છે. તે સારો નિયમ કર્યા છે જે જોવું નહીં સાંભળવું નહીં એ પ્રકારે નિયમ બાંધ્યા છે. વાર્તા 207 કાલ બધા ઉભા હતા દાસભાઈ ત્યાં ગમગીન થઈ ગયા હતા. ઠીક છે પણ મેં કહ્યું છોકરા પોતાનું પછી ક્યાં સુધી રોવરાવા જે આવે આમ આમ ભેટ. 2000 જણા હતા, મોટો માણસ હતો. પછી મેં કીધું તો બેસી જાય, બેસી છે લોકો વળી જ નહીં ભેટ હતો. બેસાડી દીધું છોકરા એક જ દીકરો આમ કરોડોપતિ માણસ જી આવે આમ ખબર આમ ન હોય તો માથું આમ નાખી તમે બોર્ડ વાંચ્યું બાદલા ગુજરાતી સેવા સમાજ અહી. મેં તો અમુક તમારા સભા પર મેં તો મરવું તો આઈ મરવા જેવું છે. મેં પાછળ ને એને ખર્ચો નહીં લાકડા તો કઈ ચાર મણ કે ત્રણ મણ ચાર કર્યું છે એટલે માણસ ને કોઈને દેતા નહીં. એટલે હું બોલું હવે આમાં બધું થઈ ગયું ટેસ્ટી માટે કોઈ વિધિ કરી હોય ને બ્રાહ્મણ હોય તો મેં તો મારી સેવા મેં ઉપલબ્ધ છે. હા હું એમ મફત કરી આમ બોલા બધા લાકડા મફત દે છે. આપણે જેને મંત્ર બોલવાનો જન મંગળ નો પાઠ એના કરતા સારું બોલી દઉં. આપણો સંતો હાલ એવો હશે. હા હા ચાર પાંચ જણ મને કે તમે સ્મશાનમાં રમેશભાઈ સખડા નથી રહેતા, તમે સુગ્યા જરાય દુઃખ નથી. મને એટલું દુઃખ છે આ ગયો એમાં. એટલે મેં હું આવ્યું હશે તે તો મને એટેક આવી જાય. એટલું ક્લોઝ ફ્રેન્ડ મારો નાનકડો મારા એ 68 માં જ હતો. અચ્છા સાહેબ પણ ફોટો મોટો બધું લાઈટલી લેતા જ નથી. દંભ 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 અરે એટલે નિયમ બાંધ્યા છે.
ત્યાં એને રસ નથી તમને ભૂખ્યા રાખવામાં, પણ તમારી મેળે આઈસ થતું જ નથી. થોડું કાપડિયા પીરસતા હોય ને દાસભાઈ, શીરો આપીએ થોડો, આમ કરતો અવળો હાથ થઈ જાય થોડો, આ થોડો થયો આમ કરો છો, મજબૂત રોડ કર ખાય કામ કર. કોકને રસાસ્વાદ હોય, જ્યાં સુધી રસાસ્વાદ ઉપર કાબુ નથી મેળવો ત્યાં સુધી ઇન્દ્રિયો એક કામ નહીં દે, હા નહીં પાડી, બુઠી કરવાની રીત છે, હાથ ન પાડે આત્મા.